बोलो श्री स्वामी नारायण भगवान ने, श्री हरे कृष्ण महाराज ने, जय श्री घनश्याम महाराज ने। मंदिर में प्रत्यक्ष विराजमान प्रगट प्रतापी पीयूडा श्री घनश्याम महाराज, दिव्य रूपे सदा साथे रहेला एवा पूज्यपाद गुरुजी, वंदनीय संतो, आप सर्वे वाहला भक्तों ने जय श्री स्वामीनारायण। श्रवण करिए छे आपने शरणागति एटले शू, थोड़ू रिविजन करिए। आगळ आपणे सांभळ्यु छे एनो एक संदर्भ, एनो एक प्रसंग आपणा मनमां स्पष्ट थाय तो आपणे आ वात त्रण स्टेप समझी चूक्या छीए। आगळना त्रण समझवाना छे। जगतना जीव प्राणी मात्रने अलग अलग समये अलग अलग दुखों, अलग अलग उपाधि, अलग अलग प्रश्नों होय छे। तमे इतिहास में 200 वर्ष पहला ना भूतकाल में जाओ, पृथ्वीना जाजा माणसों खावा पीवानू न मळवाने कारणे जजुमता हता। आधुनिक उपकरणों, आधुनिक साधनों, आधुनिक यंत्रों शोधाया, विकास एटलो जबरदस्त थयो, खावा पीवाना प्रश्नों सोल्व थया। लगभग 100 वर्ष जूना समय में तमे नजर करो तो माणसों सामे साधन सुविधाना प्रश्नों हता। दरेक माणसों पासे सारी सुविधाओ, सारा साधनों, गाड़ी, घर, मकान, वाहन, मोबाइल, चश्मा, जे गणो ते आवा घणा बधा साधनों छे, जे बधा पासे सुलभ नहोता। 21मी सदी में नथी खावा पीवानो, नथी कपड़ा लत्तानो, नथी साधन सुविधानो प्रश्न। 21मी सदी शुरू थई, कच्छनो भूकंप जुओ, अमेरिकानो ट्विन टावर एटेक जुओ, 21मी सदी शुरू थई त्यारथी आखी दुनिया सामे सौथी मोटो सड़कतो सवाल ए छे सुरक्षा, सेफ्टी। आजनो माणस सुविधा संपन्न होवा छता अंदरथी सदाने माटे भयभीत छे। अने आपणा शास्त्रो एम कहे छे कि प्राणी मात्र उपर संकट आवे ने त्यारे खरेखर संकट समय नी साकळ एक श्रीहरि छे। आपणे जे विषय उपर श्रवण करीए छीए ए शरणागत ने पाळे सदा बहुनामी, 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 शरणागत ने पाळे सदा बहुनामी। मारे हरि नो ऊपर हाथ, मारे हरि नो ऊपर हाथ, कसी न रहे खामी, सखी सुख पामी, सुख पामी रे सखी सुख पामी, सुख पामी रे सखी सुख पामी, सुख पामी रे सखी सुख पामी। मुक्तानंद स्वामी ना शब्दों
કેટલું સરસ સ્વામી લખે છે, શ્રી હરિ સદા સહાય કરે છે, શ્રી હરિ સદા સહાય કરે છે. સવાલ એ છે કોની સહાય કરે છે? એમણે પ્રહલાદની રક્ષા કરી, હિરણ્યકશિપુની ન કરી. એક નાનો બાળક હતો, બહુ જાજા સાધન નહોતા એની પાસે. એ નાના બાળકની પાણીમાં રક્ષા કરી, અગ્નિમાં રક્ષા કરી, દરેક જગ્યાએ રક્ષા કરી. પ્રહલાદની પ્રભુએ રક્ષા કરી, હિરણ્યકશિપુની ન કરી. પાંચ પાંડવો અસહાય હતા, એની પ્રભુએ કેટલી રક્ષા કરી. પાંચમાંથી એકને ઓછો ન થવા દીધો. અને કૌરવ 100 હતા, મહાયોદ્ધાઓ એમની સાથે હતા, એકને બચવા ન દીધો. ભગવાનનું કયું મેથેમેટિક્સ છે? શરણાગતને પાળે સદા બહુનામી, શરણાગતને પાળે સદા બહુનામી, શરણાગતને પાળે સદા બહુનામી, શરણાગતને પાળે સદા બહુનામી. મારે હરિનો ઉપર હાથ, કસી ન રહી ખામી, એ સુખ પામી, સુખ પામી, એ સખી સુખ પામી, સુખ પામી, રે સખી સુખ પામી, સુખ પામી, રે સખી સુખ પામી. આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી એમ કહે છે, શ્રી હરિ સદા સહાય કરે છે, સુરક્ષા કરે છે, રક્ષા કરે છે, પરંતુ કોની? શરણાગતની. શરણાગત એટલે કોણ? છ વસ્તુ. ભગવતપાદ રામાનુજાચાર્યજીએ, આપણા મોટા મોટા આચાર્યોએ, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોએ ભાષ્યમાં, ગીતા ભાષ્ય વગેરેની અંદર જેનો વારંવાર ઉલ્લેખ કર્યો છે, આ છ બાબત. આનુકૂલ્યસ્ય સંકલ્પ, પહેલી બાબત, ભગવાનને અનુકૂળ થઈએ. શ્રીહરિ સદા સહાય કરે છે, કોની? શરણાગતની. પ્રહલાદની પ્રભુએ ડગલેને પગલે રક્ષા કરી, પાણીમાં રક્ષા કરી, હાથીના પગ નીચે રક્ષા કરી, સળગતી આગમાં રક્ષા કરી, હિરણ્યકશિપુની ન કરી. પાંચ પાંડવ નાની ઉંમરમાં પિતાનું છત્ર ગુમાવી દે, તેમ છતાં પાંચેની પ્રભુએ એટલી મોટી રક્ષા કરી, લાક્ષા ગૃહમાં બળવા ન દીધા, ઝેરના લાડવા ભીમને ખવરાવ્યા, મરવા ન દીધો, અને મહાભારતના મહાયુદ્ધની અંદર પણ પાંચે પાંચને પ્રભુએ સલામત રાખ્યા. પાંડવોની સહાય કરી, કૌરવોની ન કરી. પ્રહલાદની પ્રભુએ રક્ષા કરી, પાંડવોની પ્રભુએ રક્ષા કરી, શા માટે? આ છ બાબત. શરણાગત હોય એની શ્રીહરિ સદાય રક્ષા કરે છે, મુક્તાનંદ સ્વામી કહે છે. એ કઈ છ બાબત? આનુકૂલ્યસ્ય સંકલ્પ, ભગવાનને અનુકૂળ થવું, એટલે કે ભગવાનને ગમે એવું કરવું, એમની આજ્ઞામાં રહેવું. એના કરતાં ઉત્તમ બીજી બાબત નંબર 2, પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ, ભગવાનને નથી ગમતું એનો ત્યાગ કરી દેવો. એના કરતાં ત્રીજા નંબરની વાત, રક્ષિષ્યતિ તે વિશ્વાસ, ગમે એવું મોટું સંકટ આવે, દુઃખ આવે, વચનામૃતના મહારાજના શબ્દો, વડતાલનું પાંચમું, મહાપ્રલય જેવું દુઃખ આવી પડે, તેમ છતાં રક્ષાના કરનારા ભગવાન સિવાય કોઈને ન જાણે. આ ત્રણ બાબત આપણે શ્રવણ કરી. ચોથી બાબત, ગોપ્તૃત્વ વર્ણમ તથા, ગમે તેવી સંકટની ઘડીમાં સહાય માગે ને, સુખ માગે ને, કદાચ કંઈક ઈચ્છા રાખે ને, તો પણ ભગવાનથી જ રાખે, ભગવાન સિવાય કોઈ સુધીનું મન ક્યારેય જાય નહીં. અને પાંચમી વાત, આત્મનિક્ષેપ, સર્વસ્વ સમર્પણ કરી દે. અને આટલું કર્યા પછી પણ છઠ્ઠી બાબત, કાર્પણ્ય, બધું આપ્યા પછી પણ ભગવાનની આગળ અભિમાન નહીં, દાસના દાસ થઈને રહે. આ છ બાબત જેમાં હોય એ શરણાગત છે,
આવો શરણાગત જે હોય ને એની ભગવાન સહાય કરે છે. આવો ત્રણ વાત આપણે શ્રવણ કરી હતી. ચોથા નંબરની વાતથી આજે આપણે કથાનું શ્રવણ કરીશું. આપણા શાસ્ત્રોમાં કેટલું બધું લખ્યું છે. આ બધી વાતો જો કરવા જઈએ ને તો ઘણો સમય લાગે, પરંતુ તમારે એને મારે એટલું સમજવાનું છે બસ, જીવન છે ત્યાં પ્રશ્નો રહેવાના. કહેવાય છે ને, માણસનો કાર્ડિયોગ્રામ કાઢો, એની અંદર અપ્સ એન્ડ ડાઉન્સ ઇઝ અ સાઇન ફોર લાઈફ. માણસ જીવે છે એની નિશાની છે કાર્ડિયોગ્રામમાં, એનો એરો છે ને અપ ડાઉન હોય, તમે જોયો છે ને, એકદમ સ્ટ્રેટ લાઈન આવે ને એટલે સમજી લેવાનું. કેટલું સરસ કોઈએ કહ્યું છે, સંપૂર્ણ સીધી લીટીનું જીવન ફક્ત સ્મશાનમાં જ છે. તમારે એકદમ શાંતિ નિરાજ જોઈએ છે તો ક્યાં છે? ત્યાં કોઈને જવું નથી. બાકી હમણાં દરવાજો ભગવાને મોટો ખોલ્યો છે, હમણાં સેલ આવ્યો છે એનો. હું કહેવા એ માગું છું, જીવન છે ત્યાં પ્રશ્નો છે, જીવન છે ત્યાં ઉપાધિ છે, સુખ અને દુઃખ રહેવાના. ભગવાનનો ભક્ત એ છે સુખમાં પણ શ્રીહરિનું સ્મરણ કરે, દુઃખમાં પણ ભગવાનનું સ્મરણ કરે. ત્રણ વાત આપણે શ્રવણ કરી. ચોથા નંબરની વાત, ગોપ્તૃત્વ વર્ણમ તથા. આનો અર્થ એવો થાય, રક્ષિષ્યતિ વિશ્વાસ, ભગવાન મારી રક્ષા કરશે વિશ્વાસ તો છે જ, પણ તેમ છતાં અમુક સંકટ એવા આવી જાય. એકવાર માણસને ધોળા દિવસે તારા દેખાય છે, આપણે કહીએ ને દેશી ભાષામાં, ટૂંકમાં અણીની ઘડી આવી જાય, તેમ છતાં એના મનમાં એક જ સ્મરણ હોય કે મારો મહારાજ મારી રક્ષા કરશે, મારો મહારાજ મને બચાવે તો મારો મહારાજ બચાવે, બીજા પાસે હું હાથ ન જોડું. આપણે ખૂબ સુંદર છણાવટ કરી હતી, ઘણા બધા ભક્તોની ભાવના હતી કે સ્વામી અધૂરો વિષય છે, ક્યારે પૂરો થશે. આજે આપણે આ ગોપ્તૃત્વ વર્ણમ તથા એટલે શું, નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ 136મું એમાં એક સરસ પ્રસંગ લખ્યો છે. એક વિપ્રવાકાને રગામ હરિભક્ત નામ જીવ રામ, પાળે નિજ ધર્મ આચાર, કરે નિર્વાહ સારું વેપાર. વાંકાનેર નામનું ગામ, ત્યાં એક ભક્ત, એનું નામ જીવરામ, પોતે પોતાનો ધર્મ એનું પાલન કરે છે, ભગવાનની ભક્તિ કરે છે. સ્વામી કેવું સરસ વર્ણન કરે છે, પાળે નિજ ધર્મ આચાર, કરે નિર્વાહ સારું વેપાર. જીવનના નિર્વાહ માટે વેપાર કરે છે, બિઝનેસ કરે છે. મૂળ તો બ્રાહ્મણ છે, જીવરામ જોશી એનું નામ છે, પણ આ જગતમાં આવ્યા છીએ, કંઈક તો પુરુષાર્થ કરવો જ પડશે ને. ગીતાનો સિદ્ધાંત છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલે સુ કદાચન, મા કર્મ ફલ હે તુર્ભુ મા તે સંગોસ્ત્વ કર્મણિ. કર્મ વિનાનું જીવન એનું જ નામ મૃત્યુ છે. ગીતાજી એમ કહે છે, માણસના હાથમાં ફક્ત એક જ વાત છે, સારા કર્મ કરો બસ. તમારા કર્મ સારા થશે ને તો પાછળ બધું જ સારું થશે. બાકી દેશી કહેવત છે, આપણા શ્રુતિ ભગતના પિતાશ્રી રમેશભાઈ એકવાર બોલ્યા તો મને એ શબ્દો એવા યાદ રહી ગયા, કર્મ જ હોય કાળા તો શું કરે બિચારી માળા. અને એકદમ વાત સાચી છે ને, કર્મ કરવાનો જીવ પ્રાણી માત્રને અધિકાર છે. જીવરામ જોશી ધર્મનું પાલન કરે છે, પ્રભુનું ભજન કરે છે, જીવનના નિર્વાહ માટે વેપાર કરે છે. વેપાર એનો કેવો છે, સિંધ પ્રદેશમાં જાય, મોટા મોટા જહાજો ભરી
માલ ખરીદીને લાવે, પોતાના ગામમાં પ્રદેશમાં વેચે, એમાંથી ઘણી મોટી કમાણી થાય, આવી રીતે સુખી સંપન્ન આ જીવરામ જોશી સદાચારી છે, ભગવાનના ભક્ત છે. પણ જગતમાં છે ને, જેની પાસે પૈસા નથી ને એના દુઃખ જુદી રીતના હોય. આ જગત આવું છે. જેની પાસે પૈસા નથી એના દુઃખ જુદી રીતના હોય. પૈસા ક્યાંથી લાવવા, સાંજે ખાવાનું શું કરશું, આવતા વર્ષે દીકરીના લગ્ન છે શું કરશું, આવા પ્રશ્નો હોય. એના પણ પ્રશ્ન હોય કે હવે શું ખાશું. અને જેના પ્રશ્ન બહુ ઝાઝા થઈ જાય ને, પૈસા ઝાઝા થઈ જાય ને, એને પણ પછી થાય શું ખાશું હવે. જેની પાસે પૈસા છે જ નહીં, એને વેકેશન મળે, રજા પડે, તો બિચારો વિચારે હવે ક્યાં જાશું. અને બહુ ઝાઝા પૈસા હોય, દુનિયાના ખૂણે ખૂણે જઈ શકે એમ હોય, એને પણ પછી રજા મળે એટલે શું વિચારે, કેમ કે સમય હોય અઠવાડિયાનો અને કોડ હોય એક વર્ષ પૂરું થાય તોય પણ કોડ પૂરા થાય એવા ન હોય. જીવરામ જોશી સુખી છે, સંપન્ન છે, પણ જીવનનો એક નિયમ છે, પ્રશ્ન વિનાનું જીવન કોઈનું હોતું નથી. જીવરામની સમૃદ્ધિ વધવા લાગી, જીવરામના ઘરમાં સુખ વધવા લાગ્યું, એના મિત્રો વધવા લાગ્યા, પણ મિત્રોની સાથે એના દુશ્મન પણ વધવા લાગ્યા. એકવાર સિંધ પ્રદેશમાં ગયા, પાછા વળ્યા, મોટું જહાજ આખું ચોખાથી માલથી ભરેલું છે, પોતાના પ્રદેશમાં આવશે, માલ વેચાશે, ઘણો મોટો નફો થવાનો છે. જીવરામના મનમાં આનંદ છે, ભગવાનનું સ્મરણ ભજન કરે છે, નાવ ચાલી રહ્યું છે. સમુદ્રનો એ વિસ્તાર, સમુદ્રનો એ પ્રદેશ, ને અચાનક ચારે બાજુથી નાની નાની હોડી આવી મોટા જહાજને ઘેરી લીધું. જહાજ ઊભું રહ્યું, માણસો હોડીમાં ચડવા લાગ્યા. જહાજ ઉપર ચડી જહાજના ચાલક ખેવટ હોય એના હાથ પગ બાંધી એને મારવા લાગ્યા. ખેવટિયાઓને ખબર પડી આ તો ચોર છે, આ તો લૂંટારાઓ છે. એક પછી એક પોતાનો જીવ બચાવવા માટે બધા પાણીમાં કૂદી પડ્યા. આ લોકોને તો માલ સાથે મતલબ હતો. ખેવટો બધા કૂદી ગયા, ભાગી ગયા, પણ એનો માલિક જીવરામ જોશી એ ક્યાં જાય. જીવરામ જોશી જ્યાં ભાગવા જાય ત્યાં તો એને પકડ્યો. હા, બાંધ્યા પાછા વાળીને બે હાથ, માર્યા માથામાં છરા છ સાત. બાંધ્યા પાછા વાળીને બે હાથ, માર્યા માથામાં છરા છ સાત. બંને હાથ બાંધી દીધા. ચોર લોકોને દયા તો આવી, ભગવાનનો ભગત છે, સજ્જન માણસ છે, છોડી દો. પણ વળી ચોરના મનમાં થયું કે આપને ઓળખી લીધા છે, આ તો મોટો માણસ, રાજાનો કારભારી થાય એવો માણસ છે, આપણી નિશાની આપી, આપણને પકડાવી, આપણને જીવથી મરાવશે, આપણને મરાવે એના પહેલા આપણે એને મારી નાખો. હાથ પગ બાંધી દીધા, માથામાં છ છાત છરા મારી દીધા, લોહી લુહાણ કરી નાખ્યું. આટલું કરી પછી જીવ તો જળમાં નાખી, બેડી હાંકી ગયા ઘેર આખી, દરિયાના ખારા પાણીમાં નાખી દીધો. એનું શું થશે એ વિચાર પણ એના મનમાં નથી. ઘણા માણસો એટલા નિર્દય ને નિષ્ઠુર હોય ને, માણસના મનમાં પાપ જ્યારે સવાર થાય ને, ત્યારે ધર્મને, સત્યને, દયાને, કરુણાને બધાને ભૂલી જાય છે. એટલા માટે સત્સંગ નિત્ય જરૂરી છે. એટલા માટે કોઈ પણ માણસ ખોટું કરવા બેસે ને, ત્યારે કેટલી હદ સુધી એ ખોટું કરશે એનો કોઈ નિર્ણય નથી હોતો. આવી રીતે પાણીમાં નાખી એ લોકો તો નાવ હંકારી ચાલી ગયા. આ બાજુ અપાર દુઃખમાં ડૂબેલા જીવરામ જોશી, તરતા આવડતું નથી, હાથ પગ તો બંધાયેલા છે, કરે પણ શું, થોડીવાર પાણીમાં જાય, થોડીવાર બહાર નીકળે, અપાર વેદના છે. પછી વિપ્રે કર્યો વિચાર, પડ્યું દુઃખ તે આજ આવાર, કેમ જાતા નથી હજી પ્રાણ,
કેમ બોળતો નથી મેરાણ, કરે વિનંતી વારંવાર, કરો સ્વામી સહજાનંદ સાર. આવા દુઃખમાં પણ હવે તો એમ છે પ્રાણ જલ્દી ના જાય તો સારું, આવી અસહ્ય પીડા અસહ્ય વેદનામાં કરે વિનંતી વારંવાર, કરો સ્વામી સહજાનંદ સાર. એવા સમયમાં પણ, એવા સંકટના સમયમાં પણ પ્રભુને પુકાર કરે છે, હે પ્રભુ તમારા સિવાય મારું કોણ છે, મારી રક્ષાના કરનારા તમારા સિવાય કોણ છે. હવે તો હે પ્રભુ આપ પધારો અને આ તનમાંથી પ્રાણને કાઢીને આપની મૂર્તિનું મહાસુખ આપો. બસ આનું જ નામ ગોપ્તિત્વ વર્ણમ તથા. સંકટ ગમે એટલું આવે તેમ છતાં ભગવાન સિવાય જેના મુખમાંથી બીજું નામ ન નીકળે, આવી રીતે ભગવાનને પુકારે છે, વિનંતી કરે છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, એમાં બહેનું શું ખબર, થોડી વાર થાય ત્યાં તો આકાશમાં પ્રકાશ પથરાયો. એક નાવ નજીક આવી, આની તો આંખમાં પણ પ્રાણ નથી, બસ હવે શરીરમાંથી પ્રાણ જાય એની રાહ જોવે છે. ત્યાં તો એનો કોઈ બાવડું ઝાલે, હાથ ઝાલે, અચાનક કોઈ હાથ પકડનાર મળે દરિયાની અંદર, માણસને કેટલો આનંદ થાય. થોડી આંખ ખોલે ત્યાં તો અહરે આશ્ચર્ય થાય. એક નાવ છે અને નાવમાં પોતાના પ્રાણનાથ પ્રભુ પુરુષોત્તમ નારાયણ બેઠા છે ને, હાથ ઝાલીને આને બહાર કાઢ્યો, નાવમાં બેસાડ્યો, હાથ પગ છૂટા કર્યા. અને નિષ્કુળાનંદ સ્વામી લખે છે, ભગવાન કેટલા દયાળુ છે, પોતાના ભક્તની કેટલી રક્ષા કરે છે. ભૂખ પ્યાસની વેદના હરી, હાથ પગ છોડ્યા, માથા ઉપર હાથ મૂક્યો, મસ્તક ઉપર જે અપાર વેદના હતી એ પણ શાંત થઈ. પણ ભૂખ એટલી બધી લાગેલી, એટલી બધી લાગેલી કે હવે ભૂખે કરીને પ્રાણ જાય એમ હતા. પ્રભુએ દિવ્ય રૂપે થાળ લાવી, પ્રસાદીનો કરીને થાળ જમાડ્યો, પીવા માટે પાણી આપ્યું. ભૂખ પ્યાસની વેદના હરી, બુડતા જળમાં સહાય કરી, હાલી હળવે હળવે હુડી, લાવ્યા પાર પ્રભુ રીતે રૂડી. આવી રીતે પ્રભુએ પોતાના ભક્તની રક્ષા કરી. પછી તો સ્વામીએ ઘણું બધું નિરૂપણ કર્યું છે. હું કહેવા એ માગું છું, શરણાગત એટલે કોણ? જેના માટે પોતાના સ્વામી સિવાય બીજો કોઈ આશરો ન હોય. નાવ કે કાગ કે ગતિ ભઈ મોરી, સમુદ્રમાં જહાજ જતું હોય ને વચ્ચ સમુદ્રમાં પહોંચે, એમાં એક કાગડો બેઠો છે, કાગડો ઉડે ગમે ત્યાં જશે, પણ એના માટે એ નાવ સિવાય, જહાજ સિવાય બીજો કોઈ આશરો નથી. એમ જેના માટે શ્રીહરિ સિવાય બીજો કોઈ આશ્રય નથી, જેને આપણે અનન્ય આશરો કહીએ છીએ, આ ગોપ્તૃત્વ વર્ણમ છે. આવી રીતે જે જે સંતોએ, જે જે ભક્તોએ કેટલી કથાઓ, અખંડાનંદ સ્વામી જંગલમાં ચાલ્યા જાય છે અને અચાનક જંગલના એ પ્રદેશની અંદર સામેથી ચાર વાઘ આવ્યા. હવે આપણી સામે એક વાઘ આવ્યો હોય તો શું થાય, ચાર વાઘ. ટાઈગર કેવા ખતરનાક હોય શ્રુતિ ભગતને અનુભવ છે, પૂછજો ક્યારેક. આપણે ચાર વાઘ સામે મળ્યા અને અખંડાનંદ સ્વામી વાઘને જોઈ રાજી થયા, બેસી ગયા, ધ્યાનમાં બેસી ગયા. મારા પ્રભુની જે ઈચ્છા તે જ મારી ઈચ્છા, મારા મહારાજને હવે બસ મારા શરીરનો અવધિ પૂરો થઈ રહ્યો છે, મને ધામમાં બોલાવો છે. આંખ બંધ કરી સ્વામી ભાગ્યા નહીં, ભયભીત બન્યા નહીં, અને ભગવાનનું સ્મરણ કરવા બેસી ગયા. સામે વાઘ આવે તેમ છતાં ભગવાન યાદ આવે અને ભગવાનનું ધ્યાન કરવાની ઈચ્છા થાય, તાળીઓથી વધાવો, આને ગોપ્તૃત્વ વર્ણમ કહેવાય. આપણને તો કોરોના આવ્યો છે તો અત્યારે, જોકે એક સારો મેસેજ બધા તરફથી મળે છે કે હમણાં સ્વામી માનસી પૂજા પૂજા ખૂબ સારું થાય છે, બહુ સુખ આવે છે. દુઃખની એટલી તો વિશેષતા છે કે આપણને ભગવાનથી નજીક જોડે છે. સુખ થોડા દૂર લઈ જાય છે ભગવાનથી, દુઃખ આપણને ભગવાનથી નજીક કરે છે.
આવા તો કેટલા ભક્તોના પ્રસંગો છે. ત્યાર પછીનો પાંચમો મુદ્દો, શરણાગત કોને કહેવાય, એ છે આત્મનિક્ષેપ. આત્મનિક્ષેપ એટલે કે પોતાની જાતને પણ ભગવાનને સમર્પિત કરી દે, એટલે કે સર્વસ્વ સમર્પિત કરી દે. દુઃખમાં ભગવાનને યાદ કરવા એ સારી વાત છે, પણ અતિ દુઃખમાં ભગવાનને યાદ કરનારા ભક્તો પણ ક્યારેક ક્યારેક કુસંગના યોગે કરીને સત્સંગથી દૂર થઈ ગયા છે, આપણે એવા પ્રસંગો જાણીએ છીએ. પણ આત્મનિક્ષેપ, જેણે સર્વસ્વ ભગવાનને અર્થે સમર્પિત કરી દીધું, ભક્તરાજ દાદા ખાચર, કેવી અદ્ભુત વાતો છે તમે જાણો છો. કોઈ ગઝલ એવી સરસ લખી છે ને, આ ગઝલના શબ્દો તમે સમજીને એકાદ વાર સાંભળો કે વાંચો ને, શું એનો અદ્ભુત, એના એક એક શબ્દો. આમ તો બ્રહ્માનંદજી એના લેખક છે, પણ કહેવું એવું છે કે આપણા સંપ્રદાયના જે બ્રહ્માનંદ સ્વામી, એના સિવાયના બીજા એક પરોક્ષમાં મહાન એવા કવિ, સમ્રાટ, સંન્યાસી બ્રહ્માનંદજી થયા, એમની આ ગઝલ છે. કોઈક એવું પણ માને છે કે આપણા સત્સંગના બ્રહ્માનંદ સ્વામી. તેરી શરણ મેં આય કે ફિર આસ કિસ કે કીજીએ, તેરી શરણ મેં આય કે ફિર આસ કિસ કે જેને મળે, એ પછી આ જગતમાં બીજી શું ઈચ્છા રાખે રાખે નહીં દેખ પડતા હે મુજે દુનિયા મે તેરી શાન કા. આ જગતમાં જેને પોતાના સ્વામી, પોતાના માલિક, એની શાન જેવી શાન બીજે ક્યાંય ન દેખાય, આવી રીતે ભગવાન શ્રીહરિની શરણાગતિ જે સ્વીકારે
એટલે કે પુરુષોત્તમની આગળ પોતાનું સર્વસ્વ નિછાવર કરી દે એવા દ્રષ્ટાંત સત્સંગમાં શોધવા હોય ને તો પણ બહુ ગણ્યા ગાંઠ્યા મળે આપણને. ભક્તરાજ દાદા ખાચર આપણે જાણીએ છીએ, બહુ નાની ઉંમર હતી એભલ બાપુ ધામમાં જાય, નાની ઉંમરમાં પિતાજીનું છત્ર ગુમાવે. પૂજ્યપાદ ગુરુજી અતિ વિસ્તારથી વાત કરે છે, તમે શ્રવણ કરી છે, અને એવામાં ભગવાન શ્રીહરિ કસોટી કરે. મહારાજ એમ કહે, અમારે નથી રહેવું. દાદા ખાચરને ચાર બહેનો મહારાજને મનાવવા આવે. મહારાજે કહ્યું, અમારે તો આ દરબારગઢમાં સંતો પરમહંસોને રાખવા છે. ત્યાગી સાધુ જ્યાં રહેતા હોય ત્યાં બહેનોને ગ્રહસ્થ રહે એ શોભે નહીં, એક મ્યાનમાં બે તલવાર ન આવે. જીવબા લાડુબાએ નક્કી કરીને કહ્યું, મહારાજ તમે ને પરમહંસો રહો સુખેથી, અમે આ બધું છોડીને જઈએ છીએ, આ બધું તમારું છે. મહારાજ એમ કહે, એભલ બાપુ હતા ને એ બોલતા ને અમને એનો વિશ્વાસ છે, કે પીઢ હતા, ગંભીર હતા, તમે તો બધા નાના દીકરાઓ છો, આજે બોલો છો ને કાલે કદાચ તમે ફરી જાઓ. તો જીવબા લાડુબાએ પાકું લખાણ કરી, સહી સિક્કા કરી, દાદા ખાચરને હાથમાં આપી. દાદા ખાચર આવે, એ નાનો દીકરો ભગવાન શ્રીહરિને એ પત્ર આપે, પ્રભુ આ બધું તમારું છે, અમારું કંઈ નથી. સમર્પણની કેવી પરાકાષ્ઠા. મહારાજ કહે, તમે આ લખ્યું છે એ બરાબર છે? હા મહારાજ. એકાદશીનો દિવસ હતો, મહારાજ આજ્ઞા કરે તો આવતીકાલે સૂર્ય ઉગે એ પહેલાં તમે બધા આ ગઢડું, આ દરબારગઢ આને છોડી અને નીકળી જાઓ અને સાંભળો, તમે અમારા સત્સંગી છો, તમે અમારા સત્સંગીના ગામમાં જશો તો તમારો સ્વાગત સત્કાર અમારા સત્સંગી બધું નિછાવર કરીને કરશે. માટે તમે આ દરબારગઢ છોડીને એવી જગ્યાએ જાઓ જે ગામમાં એક પણ સત્સંગી ન હોય, એવા ગામમાં જજો. અને આ દરબારગઢમાં તમે જે કપડાં પહેર્યા છે સિવાયની એક પણ વસ્તુ હોય તમારી નથી, પહેરેલે કપડે તમે નીકળી જાઓ. એકાદશીનો ઉપવાસ હતો, જીવબા લાડુબા બધા જવા માટે તૈયાર થયા. નાનો ભાઈ દાદો ભૂખ્યો હશે, જીવબા લાડુબાને એમ થયું, મહારાજને પ્રાર્થના કરી પૂછી લઉં કે મહારાજ તમે આજ્ઞા આપો તો દાદા ખાચરને બે રોટલા બનાવી જમાડીને પછી નીકળીએ, વહેલી સવારે મહારાજના દર્શન કરવા આવે. મહારાજ ખીજાઈ ગયા, અમે તમને કહ્યું હતું તમારે રહેવું હોય તો અમે નીકળી જઈએ. નહીં નહીં મહારાજ, અમે જઈએ છીએ. તો શા માટે તમે વારંવાર પૂછવા આવો છો? મહારાજ જતા જતા એક નાની વિનંતી છે, દાદાને ગઈકાલે એકાદશીનો ઉપવાસ હતો, આપની અનુમતિ હોય તો બે રોટલા બનાવીને જમાડી દઈએ. ભગવાન સ્વામિનારાયણ ગાદી નીચેથી પેલો પત્ર કાઢીને એમ કહે, આમાં લખ્યું છે રોટલા ખાઈને જશું. કસોટી પણ કેવી તમે વિચારો. જીવબાની આંખમાં આંસુ આવી ગયા, પ્રભુ આપ જેમ કહેશો એમ જ કરીશું, અમે જઈએ છીએ. જીવબા લાડુબા રાજુબા પાંચુબા ચાર બહેનો અને નાનો દાદા, દાદા ખાચર પાંચે પાંચ ગઢપુર છોડીને નીકળી જાય. ફરીવાર મહારાજ બોલાવે, આ કાગળ તો ખોવાઈ જાય, ફાટી જાય, ત્રાંબાના પતરા ઉપર લખી અને દાદા ખાચર મહારાજને આપવા આવે. મહારાજ હજી તમને જો સંતોષ ન થાય ને તો અમારા કાળજા કાઢી અને કાળજા ઉપર લખીને આપી દઈએ, પણ આ બધું તમારું છે, આમાં અમારું કંઈ નથી. આનું સમર્પણ કેવું કહેવાય? કેવું સમર્પણ કહેવાય? આજનો માણસ તો $500 આપે ને પછી 1000 વખત યાદ કરે કે મેં 500 આપ્યા છે દાદા. આપણે ત્યાગ કર્યા પછી પણ એ ત્યાગનું જે અહમ છે ને એને છોડી નથી શકતા. આપણા ઇન્ડિયામાં ગામડામાં મંદિરોમાં જોયું હોય કે મંદિરમાં પંખો લાગ્યો હોય, પંખાની અંદર ત્રણ પાંખિયા હોય અને ત્રણ પાંખિયાની અંદર ત્રણ પેઢીના નામ હોય, છગનભાઈ, નટુભાઈ, નટુભાઈ, છન્નાભાઈ, છન્નાભાઈ, છીતાભાઈ. હવે ચોથું પાંખિયું નથી, બાકી ચોથામાં ચોથી પેઢી ચડાવે. નિછાવર કરી દેવું, સર્વસ્વ આપી દેવું, દાદા ખાચરનું સમર્પણ. આ લોયાધામ પરિવારમાં પણ એવા સર્વસ્વ સમર્પણ કરનારા ભક્તો છે જેમણે કાળજાના ટુકડા જેવા એકને એક દીકરાઓના દાન કર્યા છે, તાળીઓથી વધાવી. આ કંઈ નાની વાત નથી. એકને એક દીકરો હોય, ભણી ગણીને તૈયાર થાય, એમાં પણ અમેરિકાની અંદર આવું દાન આપનારા ભક્તોને આપણે ફરી તાળીઓથી વધાવીએ, આ નાની વાત નથી.
ભગવાન શ્રીહરિના દર્શન કરવા માટે બામણિયા ગામના સામંત પટેલ આવે. મહારાજને વિનંતી કરે, મહારાજ કંઈક સેવા હોય તો કહેજો. મહારાજે કહ્યું, આ મંદિરનું કામ ચાલે છે, પૈસાની જરૂર પડે એમ લાગે છે. સારું મહારાજ, તમારાથી થાય એટલી સેવા કરજો. સારું પ્રભુ. પોતાને ઘેર આવે, વિચારે, મહારાજે મને સેવાની આજ્ઞા કરી, મારા મોટા ભાગ્ય છે. વચનામૃતમાં મહારાજ એમ કહે, ભગવાનનો ભક્ત, ભગવાનને ભગવાનના સંત ભક્તની સેવા મળે ત્યારે પોતાના મોટા ભાગ્ય માને, અને પોતાના આત્માના કલ્યાણને અર્થે ભગવાનને રાજી કરવા માટે સેવા કરે, પણ પોતાના વખાણ થાય એટલા માટે સેવા ન કરે. પરંતુ જીવનો તો એવો સ્વભાવ છે કે જેમાં માન ન જડે એવી ભગવાનની ભક્તિ કરવી પણ સારી નથી લાગતી. બોલો, માન વિનાની ભગવાનની ભક્તિ પણ સારી નથી લાગતી તો દાન કરવું સારું લાગે? આ કેવા સમર્પણ કરનારા ભક્તો હશે? એ દાદા ખાચર હોય, સુરાબાપુ હોય, આ સામંત પટેલ ઘરે આવે, પોતાની જમીન ઘણી મોટી હતી, આ શું કામની હવે? ભગવાનના કામમાં ના આવે તો વેચી નાખે. પછી એમ થાય, જમીન વેચી તો બળદ શા કામના, બળદ બહુ સારા હતા એ પણ વેચ્યા, ગાડું શું કામનું એ પણ વેચ્યું, ઘર બહુ મોટું હતું આ પણ શું કામનું વેચ્યું. આવી રીતે 4,500 રૂપિયા ભેગા કરી મહારાજ પાસે આવે, મહારાજને એ રૂપિયા અર્પણ કરે. મહારાજ કે આટલા બધા ક્યાંથી લાવ્યા? મહારાજ આવી રીતે, મહારાજ આપની આજ્ઞા હતી, જેટલું થાય એટલું કરજો. ઘણું બધું તમારી કૃપાથી મળ્યું હતું, હવે મારે જરૂર હતી નહીં, દેહના નિર્વાહ માટે કેટલું જોઈએ. મહારાજે ઠપકો આપ્યો, એમાંથી ખૂબ એમણે આગ્રહ કર્યો, અતિ આગ્રહ કર્યો, ત્યારે 1,000 રૂપિયા રાખ્યા, બીજા બધા પાછા આપ્યા. ભગવાન શ્રીહરિને પણ તાળીઓથી વધાવો. હમણાં આપણે ગયા શનિવારે સભા સાંભળી હતી, મહારાજ એમ બોલ્યા, અમે કોઈનું માથું ઉતરે એના માટે નહીં, અમે કોઈના રૂપિયા લેવા માટે નહીં, અમે ફક્ત ને ફક્ત આ બ્રહ્માંડમાં આવ્યા છીએ અનેક જીવોને અમારી મૂર્તિ ઓળખાવી અને અક્ષરધામના અનાદિ મુક્ત બનાવવાને માટે અમે આવ્યા છીએ, કોઈનું ધન કે સંપત્તિ લેવા માટે નહીં. શરણાગતિ, એના 5 સોપાન આપણે શ્રવણ કર્યા. છઠ્ઠું, આટલું કર્યા પછી પણ સર્વસ્વ સમર્પિત કરી દીધું હોય તેમ છતાં પણ કાર્પણ્ય, કાર્પણ્ય એટલે દાસત્વપણું, કૃપણતા, ગરીબપણું, ગરીબાઈ, ભગવાનની આગળ મેં કંઈ કર્યું જ નથી, દાસના પણ દાસ થઈને. દાદા ખાચરની આપણે વાત જાણીએ છીએ, આટલું સમર્પણ એનું હતું. એના દરબારમાં મહારાજને સંતો નિત્ય રહેતા, તેમ છતાં તમે જાણો છો દાદા ખાચરના દરબારમાં મહારાજે કેવા કેવા ચરિત્રો કર્યા. દાદા ખાચરનું મુંડન થતું હોય અને ભગવાન શ્રીની બૂમ પાડે, દાદા અડધું મુંડન છોડીને ભગવાનની સેવામાં હાજર થઈ જાય, શું એની દાસતા હશે, કેટલું દિનપણું હશે. એકવાર મહારાજે એવું પ્રકરણ ચલાવેલું, દાદા ખાચરની પરીક્ષા કરવા માટે, દાદા ખાચરના ઘરના બધા સભ્યોની કસોટી કરવા માટે દરબારગઢમાં જે ઓરડામાં દાદા ખાચરના પરિવાર રહેતા હતા ને, મહારાજ કે મારે સંતોને રાખવા છે, ઓરડા ખાલી કરો, ઓરડા ખાલી કરાવે, સામે મોકલે, થોડા દિવસ પછી કહેવાય અહીંયા સંતોને રાખવા, ત્યાં ઓરડા ખાલી કરાવે. આવી રીતે મહારાજે કેટલી બધી વાર ઓરડા ખાલી કરાવ્યા. એ લોકોના વારંવાર પથારી બદલે, ઘર બદલે, રૂમ બદલે, ઓરડા બદલે, તેમ છતાં દાદા ખાચર કેમના માતુશ્રી કેમના બહેનોને કોઈને સંકલ્પ પણ ન થાય આ કેટલું દાસત્વ પણ. આપણા ઘરમાં આપણને બે વાર કીધું હોય તો આપણે હાથ જોડીને કહીએ, સ્વામી હવે તમે નક્કી કરી નાખો. શું નક્કી કરી નાખો? એક વાત ફિક્સ કરી દો. એમાં અમેરિકામાં તો એડવાન્સ પ્લાનિંગ, આવતા પહેલા બધું ફિક્સ. દાસત્વ પણ. દાસ એટલે કોણ? ગુલામ. ગુલામ એટલે કોણ? એની પોતાની ઈચ્છા હોય જ નહીં, પરમેશ્વરની આગળ ગુલામ થઈને રહેવું એને દાસપણું કહેવાય. આવું દાસપણું દાદા ખાચરના જીવનમાં આપણને દેખાય. શરણાગતિ હતી ને, એટલા માટે તો આપણે જાણીએ છીએ જીવા ખાચરે દાદા ખાચરનું બગાડવામાં કોઈ વાતની કમી નહોતી રાખી, પણ ભગવાન સ્વામિનારાયણ જેની માથે બેઠા હોય એનું કંઈ બગડે ખરું?
આપણે જાણીએ છીએ, સંપ્રદાયના કેટલા બધા પ્રસંગ છે. એટલા માટે બસ દાસ થવું છે, મારે પાસ થવું છે, આ સત્સંગમાં શ્રીજીના ખાસ થવું છે. સત્સંગની ઘણી બધી વાતો છે, પરંતુ આજનો આપણો આ વિષય જે આપણે શ્રવણ કરતા હતા અધૂરો હતો. શરણાગતિ એટલે શું? શરણાગતિના આ છ સોપાન, એટલા માટે આપણે યાદ રાખવા જોઈએ, આ છ સોપાન જેમાં છે એ પાક્કો શરણાગત છે. આ છ બાબતમાં જેમાં કમી છે એ પાક્કો શરણાગત નથી. વચનામૃત ગઢપુર પ્રથમનું 33મું, શ્રીજી મહારાજે કલ્યાણને અર્થે જેટલા સાધન છે એ બધા સાધન એકમાં આવી જાય એવું સાધન બતાવે છે. કલ્યાણને અર્થે કયા કયા સાધન કહેવાય? બે ચાર નામ બોલશો ફટોફટ. અલ્પેશ ભગત તમે તો બોલો. હા, બધા કલ્યાણને અર્થે જેટલા સાધન કહેવાય છે, ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, જે કંઈ ગણો, એ બધામાં એક સાધનમાં બધા સાધન આવી જાય, ઓલ ઇન વન, એવું કયું સાધન મહારાજ ગણાવે છે? એવો તો એક ભગવાનનો દ્રઢ આશરો છે. એક આશરામાં કલ્યાણને અર્થે જેટલા સાધન છે બધા સમાઈ જાય, એ જ એક સર્વસાધનમાં મોટું સાધન છે, તેને કરીને ભગવાન રાજી થાય છે. અને મહારાજ શું કહે છે ખબર? પણ એ આશરો કેવો? જેમાં કોઈ પણ જાતની પોલ ન હોય એવો આશરો. આપણો આશરો કેવો છે? પોલમ પોલ, ગંગા કિનારે ગંગાદાસ અને જમુના કિનારે જમુનાદાસ. મહારાજના શબ્દો છે, એ આશરો કેવો? જેમાં કોઈ પણ પ્રકારની પોલ ન હોય એવો આશરો. એવો આશરો જ્યારે ભગવાનનો થાય એ કયો આશરો? ઘણા બધા વચનામૃતમાં મહારાજે ઘણી બધી વાત કરી છે. વર્તાલનું 5મું, મહાપ્રલય જેવું દુઃખ આવે તો પણ રક્ષાના કરનારા ભગવાન સિવાય બીજા કોઈને ન જાણે, અને જે પોતાને સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ છે, પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે, અને પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે જ વર્તે, ભગવાનની મરજી પ્રમાણે વર્તે, બોલો. એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય, અને તે જ ભગવાનનો અનન્ય ભક્ત કહેવાય. આ શરણાગતિ એની છ બાબત આપણે શ્રવણ કરીએ છીએ. જે છ બાબત હોય તો આવો ભક્ત થાય. પહેલી વાત, ભગવાનને અનુકૂળ થઈને રહેવું. અનુકૂળ એટલે ભગવાનનું ગમતું હોય તે કરવું, એમની આજ્ઞા હોય એ પ્રમાણે કરવું. આમાં બહુ મોટી કસર છે. આપણે વાત શ્રવણ કરી હતી, ભગાદોષી ગઢપુર આવ્યા, રસોઈ આપવાની ઈચ્છા હતી, સેવા કરી. મહારાજ બીમાર હતા, મહારાજને ગઢપુર મંદિરનું કામ ચાલુ હતું, કડિયાનો પગાર ચડી ગયો હતો, એમાં જરૂર હતી. ભગાદોષીએ સેવા કરી, સેવા કરી પણ પોતાનું ગમતું કરીને સેવા કરી, ભગવાનનું ગમતું ન કરી શક્યા. પોતાની અનુકૂળતાનો વિચાર કર્યો, ભગવાનની અનુકૂળતાનો વિચાર ન કર્યો. હવે તમે કલ્પના કરી શકો છો, સેવારૂપી સારું કાર્ય કરીને પણ ભગવાનનો રાજીપો ન કમાઈ શક્યા. આપણે પણ ઘણીક વખત ભગવાન, સંત, ભક્ત એના માટે ઘણું બધું કરતા હોઈએ, પણ રાજીપો જે કમાવાનો છે એ બાકી રહી જાય છે. આનુકૂલ્ય સંકલ્પ પહેલા નંબરની વાત. ત્યાર પછી બીજા નંબરની વાત, પ્રાતિકૂલ્ય વર્જનમ. જે પ્રતિકૂળ છે, ભગવાનને નથી ગમતું, એને છોડી દેવું, આ એના કરતાં અઘરું છે. ભગવાનનું અનુકૂળ કરવું એના કરતાં પણ ભગવાનને પ્રતિકૂળ છોડવું એના કરતાં અઘરું છે. આજે લોકો નાની મોટી કુટેવ નથી છોડી શકતા, ખાવા પીવાનું વ્યસન, વેમ, ફેલ, ફતુર એ નથી છોડી શકતા. આમાં તો ક્યાં સુધીની વાત, ભરતજીએ પોતાની સગી માં ભગવાનને પ્રતિકૂળ હતી, માનો ત્યાગ કર્યો. જાનબાઈ, એમણે પોતાનો દીકરો ભગવાનની સેવામાં આડો આવે, દીકરાનો ત્યાગ. પ્રહલાદે પિતાનો ત્યાગ, એવું જ કહેવાય ને, પિતાને અનુકૂળ ના થયા પ્રહલાદ, પિતાને પિતા તરીકે સ્વીકાર્યા પણ ભક્તિ તો પ્રભુની કરી. હજાર વાર ના પાડી તેમ છતાં એણે નારાયણનું નામ છોડ્યું નહીં, આટલો જ પ્રોબ્લેમ હતો ને.
પ્રહલાદે પિતાનો ત્યાગ કર્યો. તો એવા પણ સત્સંગી ભક્તો થયા. મહારાજે પૂછ્યું, સભામાં કેટલા દીકરા? તો કે મહારાજ બે. બાજુમાં બેઠેલા ભક્તો કે મહારાજ ખોટું બોલે, ચાર દીકરા છે. મહારાજ તમે તો ચાર આપ્યા છે, પણ બે જ મારા માનું છું. તમારી ભક્તિ કરે, તમારી સેવા કરે મારા છે. જે સેવા ભક્તિ નથી કરતા એને હું મારા માનતો નથી. પિતાએ પુત્રનો ત્યાગ કર્યો. પ્રતિકૂળ હોય એને છોડી દેવું. રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસઃ. કુંડાલા ગામના કલા ભગત હાથમાં ધગધગતો લોઢાનો ગળો લીધો અને ભગવાન મારી રક્ષા કરશે જેવો ભરોસો એણે રાખ્યો. ગોપતૃત્વ વર્ણમ તથા. ગમે તેવું મોટું સંકટ આવે તેમ છતાં ભગવાનને જ રક્ષાના કરનારા જાણે. વડતાલનું પાંચમું. જીવરામ જોશીની વાત આપણે શ્રવણ કરી, દ્રષ્ટાંત સિદ્ધાંતને સમજાવે છે એટલે આ રિવિઝન કરું છું. પાંચમી બાબત આત્મનિક્ષેપ. આટલું કર્યા પછી પણ ભગવાન માટે કરવાનું થાય, જરૂર પડે તો થોડું નહીં, 5% નહીં, 10% નહીં, સર્વસ્વ ભગવાન માટે નિછાવર કરી નાખે. સર્વસ્વ. સામંત પટેલ મહારાજની એક ઈચ્છાને આજ્ઞા જાણે પોતાનું ઘર બાર વાડી બધું જ વેચી નાખે. દાદા ખાચરની મહારાજ પરીક્ષા કરે, કસોટી કરે છે, કપડાં સિવાયનું બધું ભગવાનને અર્પણ કરી નીકળી જાય. આત્મનિક્ષેપ. અને છઠ્ઠી બાબત, આટલું કર્યા પછી પણ મેં કર્યું છે આવો ભાવ જ ન આવે. કારપણ્ય, કૃપણતા. એટલે કે ગરીબાઈ. ભગવાનની આગળ ગરીબ થઈને રહે, ગરજુ થઈને રહે, દીન થઈને રહે, આધીન થઈને રહે, ગુલામ થઈને રહે, દાસ થઈને રહે, આવો જે હોય ને એની ડગલે ને પગલે સદા ભગવાન સહાય કરે છે. આવો ભક્તો, આપણે પણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. આજે લોયાધામ પરિવારમાં, આજે આ સત્સંગના બાગમાં એટલા બધા એવા સારા સારા સત્સંગી ભક્તો છે જે આવી દ્રઢ શરણાગતિ રાખીને બેઠા છે. ભગવાન બધાની સહાય કરે. 2 મિનિટ માટે ધૂન કરી આજની સભા પૂરી કરીશું. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, શ્યામ મહારાજ.